नमो नुये सौरियंता नमो नुये सौदान नमो नुये सौरिया नमो नुये सौजयान नमो नुये सौ त्रिकावती श्रावण ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामद मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः सुमरिस्ताराय समय सार भगवान कुंकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 349 થી 355 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં ગાથા ગાથાનો અર્થ ટીકા ભાવાર્થ અને આ ગાથાઓ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશ આપણે કર્યા છે। હવે આજે શેષ અંશ લઈશું। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાન નંબર 318। અહીંયા ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કાય વચન મન એવા જે પૂદગળ પરિણામ સ્વરૂપ કરણો એટલે સાધનો તે વડે તે કર્મને કરે છે એમ કહીએ તે વ્યવહાર છે। કેમ કે આત્મા પરદ્રવ્યના કોઈ કાર્યને કરતો નથી। આ કાયા વચન મન એ બધા પૂદગળના પરિણામ સ્વરૂપ છે, એને આપણે સાધન તરીકે માનીએ પણ ખરેખર તો એ ઉદગળના સ્કંદ છે અને એના પણ પરિણામો બદલાયા કરે છે। એટલે વર્તમાનમાં આપણે કાયા તરફ લક્ષ કરીએ કે જે વચન છે એના તરફ કે મન ઉપર લક્ષ કરીએ ત્યારે એ ઉદગળનું પરિણામ એ વખતની એની સ્થિતિ એના તરફ લક્ષ થાય છે। એટલે આ કાયા વચન મન જે પૂદગળ પરિણામ સ્વરૂપ છે એને આપણે સાધન માની અને એના દ્વારા આપણે કાર્ય કરીએ, એટલે કાર્ય કરીએ એટલે વિભાવ ભાવ જે થાય શુભ કે અશુભ ભાવ થાય મન વચન અને કાયા દ્વારા આપણે જે શુભાશુભ પરિણામ કરીએ છીએ અને એ વખતે જે ભાવ છે એ અજ્ઞાન અવસ્થામાં જીવનું કાર્ય છે એ વાત આવી, પણ એ મન વચન અને કાયા જે ઉદગળ છે એનું તો જીવ કાંઈ કરી શકતો જ નથી। મન વચન કાયા એ તો પરદ્રવ્યના ઉદગળના પરિણામ છે, તેને આત્મા ગ્રહતો નથી, એને અડતો પણ નથી। એને આત્મા કેવી રીતે ગ્રહે? કેમ કે પેલા તો જડ છે અને ભગવાન આત્મા ચેતન છે એટલે એને ગ્રહે નહીં, તો પછી એના વડે એ જળ કર્મને કરે એ વાત તો કાંઈ રહેતી જ નથી। પણ આ તો બાહ્ય નિમિત્ત છે, તો નિમિત્તની મુખ્યતાથી ઉપચારથી કહેવાય છે કે મન વચન કાયા એ સાધનો છે અને એના વડે આત્મા કર્મને કરે છે એટલે શુભાશુભ ભાવ કરે છે અને એ દ્વારા એને ભાવ કર્મ થાય છે અને એના નિમિત્તે ભાવ કર્મના નિમિત્તે પેલા જળ કર્મ તો એની મેળે બંધાય છે, ખરેખર તો એમ છે। પણ જે ભાવ થયા એ ભાવ અજ્ઞાન અવસ્થામાં જીવનું કાર્ય છે અને એનો કરતા જીવ પોતે સ્વયં થાય છે, કેમ કે એને અજ્ઞાન છે। જ્ઞાન થતા પછી એનો એ કરતા થતો નથી। શુભ કે અશુભ ભાવ તો જ્ઞાનીને પણ થાય, પણ એનો કરતા પછી એ થતો નથી। શુભાશુભ ભાવને એ જાણે છે, દેખે છે, શુભાશુભ ભાવ થયા છે એ વખતે પણ એને જાણવાવાળું જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય એને જાણે છે, પણ જે જ્ઞાની છે એ તો એને પોતાથી જુદા જાણે છે અને એમાં એ રંજિત થતો નથી, એમાં એકત્વ કરતો નથી, મમત્વ કરતો નથી। અને અજ્ઞાની છે એ જે શુભાશુભ ભાવ થયા છે એના મય થઈ જાય છે એટલે તન્મય છે,
શુભાશુભ ભાવ સાથે જીવ તન્મય છે અજ્ઞાન અવસ્થામાં, એટલે એ એનું કાર્ય છે, એનો કરતા જીવ છે. બાકી આત્મા મન વચન કાયાને ગ્રહે પણ નહીં, જડ કર્મને કરે પણ નહીં, અને અજ્ઞાન અવસ્થામાં માત્ર પોતાના ભાવનો કરતા થાય. વળી પુણ્ય પાપ આદિ કર્મનું સુખ દુઃખ આદિ ઉદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ જે ફળ, તેને જીવ વાસ્તવમાં ભોગવતો નથી. શું કહે છે કે પુણ્ય પાપ આદિ કર્મનું સુખ દુઃખ આદિ ઉદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ જે ફળ, શુભ ભાવ કયા છે પુણ્યનો બંધ થયો છે, અશુભ ભાવ કર્યા છે તો પાપનો બંધ થયો છે, એટલે એવા કર્મ બંધાયા છે. પછી જ્યારે એનું ફળ આવે છે, કર્મ બંધાયા છે તો એનો વિપાક થાય છે, એનું ફળ આવે છે, તો એ ફળ છે એ સુખ અને દુઃખ રૂપે ફળ આવે છે. તો એને માટે કહે છે કે સુખ દુઃખ આદિ ઉદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ જે ફળ, એ સુખ અને દુઃખ જે આપણે કહીએ છીએ એ પણ ઉદગળ દ્રવ્યના પરિણામ સ્વરૂપ છે, અને એને જીવ વાસ્તવમાં ભોગવતો નથી. જે પ્રાપ્ત થયું, શરીર પ્રાપ્ત થયું, વસ્ત્રો પ્રાપ્ત થયા, ઘર પ્રાપ્ત થયું, આ કાર કોમ્પ્યુટર બધું મળ્યું, સારું ખાવાનું મળ્યું, જે કંઈ મળ્યું છે તે બધાને વાસ્તવમાં જીવ ભોગવતો નથી, પરંતુ એનું લક્ષ કરીને થતા જે ભાવ છે એને એ ભોગવે છે. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, અહીં જળ કર્મનું ફળ જે બારમા સંયોગો છે તેને જીવ ભોગવતો નથી એમ કહેવું છે, છતાં ભોગવે છે એમ કહેવામાં આવે તે વ્યવહારનું કથન છે. કર્મનું ફળ તો આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો અને આ ધન આદિ બારની સંપત્તિ છે, એ તો બધા જળ છે, ધૂળ છે, તો પછી એને આ ચેતન ભગવાન આત્મા કેવી રીતે ભોગવે? આ શરીર, હાડ, માંસ અને ચામડા એને શું જીવ ભોગવે? કદી એ ન ભોગવે. પરદ્રવ્યને હું ભોગવું છું એમ માને, પણ એમ માને છે તેથી કંઈ એ ભોગવી શકે છે એવું તો નથી, એ તો એની મિથ્યા માન્યતા છે. પરદ્રવ્યને હું ભોગવું છું એમ એ માને છે, પણ વાસ્તવમાં એ પરદ્રવ્યને ભોગવી શકતો નથી એની માન્યતા છે, અને એ માન્યતા ખોટી છે, મિથ્યા છે. એટલે એવી જે માન્યતા ધરાવે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આ બધી માન્યતા જે મિથ્યા માન્યતા છે એ બધીને તારે સમજીને ફેરવવી પડે, બદલવી પડે, ઘણું ફેરફાર કરવું પડે, ઘણી વસ્તુમાં તારી સમજમાં તારે ઘણો ફેરફાર કરવો પડે, એમ ગુરુદેવનું કહેવું છે કે આવું બધું મિથ્યા માનેલું બહુ ફેરવવું પડે. ભાઈ, જીવ પરદ્રવ્યને ભોગવતો નથી, ભોગવી શકતો નથી, કેમ કે પરદ્રવ્યમાં તે તન્મય થતો નથી, તેમય થતો નથી, પરદ્રવ્યમય થતો નથી, પરદ્રવ્યમાં પહોંચતો નથી, પરદ્રવ્યમાં વ્યાપતો નથી, એટલે પરદ્રવ્યને ખરેખર એ ભોગવતો નથી, પરંતુ પરદ્રવ્યના લક્ષ્ય થયેલા ભાવને એ ભોગવે છે. એટલે પરદ્રવ્યને જ્યારે એ ભોગવતો નથી તો પછી એમ કહ્યું કે માટે નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી જ એને પરદ્રવ્ય સાથે કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. નિમિત્ત નૈમિતિક ભાવ માત્રથી એને પરદ્રવ્ય સાથે કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો વ્યવહાર છે. એટલે શું? એટલે એમ કે એ પરદ્રવ્યને ભોગવે છે કે કરે છે, એમાં કાર્ય કરે છે, તે વખતે જે કાર્ય થાય છે, પરિણામ બદલાય છે, એ બધા પરદ્રવ્યના બદલાય છે, અને એ પરદ્રવ્ય જીવથી જુદું છે, એટલે જે કંઈ પરિણામ થાય છે અને જે કંઈ કાર્ય થાય છે એ પરદ્રવ્યનું પરદ્રવ્ય સ્વરૂપે જ કાર્ય થાય છે, જીવરૂપે કાર્ય થતું નથી, અને એવા કાર્યનો કરતા એ પરદ્રવ્ય જે છે તે જ છે, જીવ તો એ વખતે ત્યાં હાજર છે,
જીવની ઉપસ્થિતિ છે એટલે જીવને એમાં નિમિત્ત કહેવામાં આવે. જીવ છે એ નિમિત્ત છે. જ્યારે પેલા પરદ્રવ્યની અંદર ફેરફાર થાય છે, કરવાનો ભાવ છે ત્યારે અને ભોગવવાનો ભાવ છે ત્યારે, બંને વખતે જે પરદ્રવ્ય છે એની અંદર જે ફેરફાર થાય છે એ પરદ્રવ્યનું પોતાનું કાર્ય છે, પરદ્રવ્ય એનો કરતા છે. પણ એ વખતે આ જીવ ત્યાં હાજર છે, એ ઉપસ્થિત છે, એટલે એ નિમિત્ત છે અને આ નિમિત્ત છે. અને ત્યાં પેલું જે પરદ્રવ્ય પલટી અને જે નવા પરિણામ આવ્યા એટલે એ નૈમિતિક. તો એ નૈમિતિક છે એ એના ઉપાદાન કારણથી જુદું ન હોય, એ તો સિદ્ધાંત છે. ઉપાદાન કારણ પરદ્રવ્ય છે તો એના પરિણામ થાય એ પરદ્રવ્ય રૂપે જ થાય ને, અને પરદ્રવ્ય રૂપે થાય એનું નૈમિતિક, એ પરિણામ એ એનું નૈમિતિક છે. પણ તે વખતે જે હાજર છે એને નિમિત્ત કહેવામાં આવે. તો આ જીવ એ વખતે ત્યાં હાજર છે. કોમ્પ્યુટર હું ચલાવું છું તો કોમ્પ્યુટર ચાલે છે ત્યારે કોમ્પ્યુટરનું કાર્ય જે થાય છે તે કોમ્પ્યુટરનું પોતાનું કાર્ય છે. એના પરિણામ, કોમ્પ્યુટરના પરિણામ કોમ્પ્યુટર રૂપે થાય છે, જીવ રૂપે થતા નથી. એટલે નવી પર્યાય થઈ, નવા પરિણામ જે બદલાયા અને જે થયા તે બધું નૈમિતિક. એનું ઉપાદાન કારણ કોમ્પ્યુટર છે અને એ વખતે હું ત્યાં હાજર છું અને ભાવ કરું છું કે કોમ્પ્યુટર ચલાવું, પણ એ મારા ભાવ છે, એ ભાવનો હું કરતા છું. પણ કોમ્પ્યુટર જે ચાલે છે એનો કરતા હું નથી. એ રીતે કોમ્પ્યુટરને હું ભોગવું છું તો એનો ભોગતા હું નથી. કોમ્પ્યુટરના જે પરિણામ થયા એ કોમ્પ્યુટરને કારણે થયા, એટલે હું એ વખતે ત્યાં હાજર છું એટલે હું નિમિત્ત છું. બાકી નૈમિતિક છે એ કોમ્પ્યુટરના પરિણામ છે અને એનું ઉપાદાન કારણ પણ કોમ્પ્યુટર પોતે છે, એટલે પૂતગળ છે. પૂતગળ દ્રવ્ય ઉપાદાન કારણ છે, એ કરતા છે અને એના જે પરિણામ થયા એ નૈમિતિક છે અને એ નૈમિતિક છે એ વખતે હું ત્યાં હાજર છું તો હું નિમિત્ત છું. અને એ વખતે મારા પરિણામ મારા ભાવ રૂપે છે અને એનો હું કરતા છું. એ હું એનો કરતા છું એમ માનું તો હું કરતા છું અને મને સમ્યક દર્શન થયું છે, મને મારા આત્માનું સ્વરૂપ બરાબર જણાયું છે, અનુભવમાં આવ્યું છે, તો પછી એનો કરતા હું થતો નથી. એ ચલાવવાનો જે ભાવ આવ્યો, કોમ્પ્યુટરને વાપરવાનો જે ભાવ આવ્યો, એ ભાવને હું મારો માનતો નથી, એટલે એનો કરતા કે ભોગતા હું થતો નથી. એટલે જો મને જ્ઞાન છે, હું મારા સાચા સ્વરૂપને સમજું છું, હું જગતના પદાર્થોથી ભિન્ન મારા સ્વરૂપનો અનુભવ કરી ચૂક્યો છું, તો મારી માન્યતા આ પ્રકારે થાય છે. એટલે જે ભાવ આવ્યો, શુભ કે અશુભ ભાવ આવ્યો, એ ભાવનો હું કરતા થતો નથી. પણ એ વખતે હું જાણું છું કે આવો ભાવ મને આવ્યો, શુભ અથવા અશુભ ભાવ આવ્યો, કોમ્પ્યુટર ચલાવવાનો ભાવ આવ્યો, એ ભાવને હું મારાથી જુદો જાણું છું એમ એનો હું નાતા દ્રષ્ટા થાઉં છું. તો આ રીતે આખી વાત છે. હું નાની નથી તો હું એમ જ માનું છું કે હું કોમ્પ્યુટર ચલાવું છું, હું કોમ્પ્યુટરને ભોગવું છું, પણ એ મારી મિથ્યા માન્યતા છે. પરદ્રવ્યના કાર્યો હું કરી શકતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ બધું બદલવું પડશે. આ મિથ્યા માન્યતાઓ છે, મિથ્યા દ્રષ્ટિ છે, ઊંધી પક્કડ પકડાઈ ગઈ છે, એ છોડવી પડશે અને સાચી સમજ મેળવી અને પછી પુરુષાર્થ ઉપડશે. જ્યાં સુધી સત્ય સમજાયું નથી ત્યાં સુધી પુરુષાર્થ થઈ શકતો નથી, ત્યાં સુધી ચારિત્રનો પુરુષાર્થ થતો નથી. પહેલા સમ્યક્ત્વનો પુરુષાર્થ હોય, સાચી શ્રદ્ધા પોતાના સ્વરૂપની અનુભવ સહિત, અને એ શ્રદ્ધા થતાં જગત આખાની શ્રદ્ધા જેમ છે તેમ સમ્યક પ્રકારે થઈ જાય છે, એવું સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થાય, પછી આપોઆપ ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે.
એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ બધું તારે બદલવું પડશે, ફેરવવું પડશે. અનાદિનો તું જે જે માન્યતાઓ લઈને બેઠો છે એને છોડી અને જિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એને તારે સમજી સ્વીકારી અને એમ જ અનુભવ કરવો પડશે. તો આ વ્યવહારની જે વાત કહી કર્તા કર્મપણાની, ભોગતા ભોગ્યપણાની, કે વ્યવહારથી જીવ પરદ્રવ્યનો કરતા કે ભોગતા થાય છે એમ જયારે કહીએ છીએ એ તો માત્ર વ્યવહાર છે અને એ પણ અસદભૂત વ્યવહાર છે. તો હવે એ નિશ્ચયની વાત કરે છે. તો નિશ્ચય શું છે? અહીંયા પાના નંબર 319 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે હું કુંડળ આદિ કરું એવી શિલ્પી સોની આદિની ઈચ્છારૂપ ચેષ્ટાને રાગ આદિ ભાવને અહીં સ્વપરિણામાત્મક કર્મ કહ્યું છે. હું કુંડળ કરું એવો સોનીનો ભાવ, સોનીની ઈચ્છા, એને કે જે રાગ છે એ રાગનો ભાવ છે, કરવાનો ભાવ એ એનો રાગ છે, રાગ ભાવ છે. એ ભાવ જે થયો એ જીવનું કાર્ય છે, એ સ્વપરિણામ સ્વરૂપ કર્મ છે, એટલે સ્વપરિણામાત્મક કાર્ય છે. કોનું? જીવનું. એટલે સોનીએ કર્યો છે તો સોનીનું જે ભાવ કરે એનું એ કર્મ છે, એનું એ કાર્ય છે. અહીં જીવ પરથી ભિન્ન છે અને પરદ્રવ્યનું કાર્ય કરી શકે નહીં એમ સિદ્ધ કરવું છે. તેથી જીવે જે રાગ કર્યો તે એનું સ્વપરિણામ રૂપી કાર્ય છે એમ કહ્યું છે. અહીં રાગના પરિણામ તે એનું કર્તવ્ય કરવા યોગ્ય કર્મ છે એ વાત નથી લેવી, કોઈ ઊંધું ના સમજે. અહીંયા જયારે એમ કહ્યું કે જે ભાવ કર્યા, જે ઈચ્છા કરી એ એનું કાર્ય છે, એનું કર્મ છે, તો ગુરુદેવ સ્પષ્ટતા કરે છે કે એ વાત તો એટલા માટે કરી કે એ એના સ્વપરિણામ છે એમ કહી અને એમ સમજાવવું છે કે પરદ્રવ્યમાં જે કાર્ય થાય છે એ એનું કાર્ય નથી, એ જીવનું કાર્ય નથી, એનાથી આ જુદું પાડ્યું. વાત એ સમજાવી છે કે જીવ પરથી જુદો છે અને પરદ્રવ્યનું કાર્ય કરી શકે નહીં એ વાતને અહીંયા સિદ્ધ કરવી છે. તેથી જીવે જે રાગ કર્યો તે એનું સ્વપરિણામ રૂપી કાર્ય છે એમ કહ્યું છે. પણ એ પણ અજ્ઞાન અવસ્થામાં છે એટલે એમ એ માને છે, ખરેખર તો એ એનું કાર્ય છે નહીં. એટલે અહીંયા એને જે રાગ થયો, પરનું કંઈક કરવાનો જે રાગ થયો અને જે રાગના પરિણામ એ કંઈક કરવા યોગ્ય છે એમ કહેવાનો આશય નથી. અહીં રાગના પરિણામ તે એનું કર્તવ્ય એટલે કરવા યોગ્ય કાર્ય છે, કરવા યોગ્ય કર્મ છે એ વાત નથી લેવી, એમ અહીંયા કંઈ સમજાવવું નથી. અત્યારે તો જે સોની આદિને કુંડળ આદિ કરવાના રાગ ના ભાવ થાય છે, એ રાગ કે દ્વેષ ના ગમે તે ભાવ થાય છે, એ ભાવ એને પોતે પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થયો છે અને પરનું લક્ષ કરે છે એટલે એવા અજ્ઞાનને કારણે થાય છે. એટલે એ વાત અહીંયા તો લેવી છે કે ત્યારે તો જે સોની આદિ ને કુંડળ આદિ કરવાના રાગ આદિ ભાવ થયા તે એનું સ્વભાવથી જે ભ્રષ્ટ થયો છે એવા અજ્ઞાનીનું સ્વપરિણામ રૂપ કર્મ છે એમ લેવું છે. જેને પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન નથી, જેને સમ્યક્ત્વ આદિ નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ થઈ નથી, એવો અજ્ઞાની જીવ સ્વપરિણામ સ્વરૂપ રાગ દ્વેષ આદિ પરિણામને કરે છે એ નિશ્ચય છે એમ અહીં કહે છે. શું નિશ્ચય બતાવ્યો? કે જે ઈચ્છા કરે છે, જે ભાવ કરે છે એ ભાવ એ એનું કાર્ય છે. કોનું? અજ્ઞાનીનું. એવો અજ્ઞાની કે જેને ચૈતન્ય સ્વભાવનું ભાન નથી, જેને સમ્યક્ત્વ આદિ નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ થઈ નથી, એવા અજ્ઞાનીનું એના ભાવ છે એ કાર્ય છે.
अज्ञानी जीव स्व परिणाम स्वरूप राग द्वेष आदि परिणाम ने करे छे ए निश्चय छे। अने पहला व्यवहार समझायो के ए परद्रव्यना कार्य करे छे ए व्यवहार छे ए उपचार छे। એટલે કૃપાળુ દેવની દ્રષ્ટિએ સમજાવીએ તો એમ કહેવાય કે પહેલા એમ કહ્યું કે આ પર પદાર્થો ઘર નગર આદિનો એ કરતા કે ભોગતા છે એ વ્યવહાર છે એ ઉપચાર છે। અને પછીથી જે આ કહ્યું કે એના પરિણામનો કરતા છે રાગ દ્વેષના પરિણામનો કરતા છે એને અહીંયા પેલાને વ્યવહાર કર્યો એ અપેક્ષાએ નિશ્ચય કર્યો કેમ કે એ પરિણામ એના છે એટલે એ નિશ્ચય છે એમ અહીંયા કહ્યું। પણ વાસ્તવમાં જોવા જઈએ તો જ્ઞાન અપેક્ષાએ વિચાર કરીએ તો આ વિભાવ આદિ જે પરિણામ થયા એ એના છે એ વાત તો સાચી પણ છતાંય એનો સ્વભાવ નથી। તો સ્વભાવની અપેક્ષાએ વિચાર કરીએ તો આ રાગાદીના પરિણામ છે એ પણ એનું કાર્ય નથી, એનાથી પણ એ ભગવાન આત્મા જુદો છે ભિન્ન છે, એટલે એનો પણ ખરેખર તો એ કરતા થતો નથી, ખરેખર તો એ કરતા પોતાના સ્વભાવ ભાવનો જ છે। અહીંયા આગળ થોડીક સ્પષ્ટતાઓ કરે છે ગુરુદેવ ઉદાહરણ આપીને, જે તાત્પર્યભૂત છે પ્રયોજનભૂત છે આપણી બધાની જેવી માન્યતા છે એ માન્યતા અને આપણે બદલવી છે એટલે ગુરુદેવ આ બધા ઉદાહરણ આપીને આપણને સમજાવે છે। મૂળ વાત આપણે સમજાય છીએ પણ જયારે એ વસ્તુને આપણે આપણી ઉપર પોતાની ઉપર ઉતારીએ ત્યારે ખરેખર ખ્યાલ આવે છે કે ક્યાં બદલવાની જરૂર છે, શું બદલાવ લાવવો છે। સિદ્ધાંત તો સમજ્યા પણ હવે આપણે આપણી પર ઉતારીએ। ગુરુદેવ અહીંયા કહે છે કે મેં આટલા મંદિર કરાવ્યા અને આટલા પુસ્તક છપાવ્યા અને આટલા શિષ્ય કર્યા, એમ બહારના કામ કર્યાનું અજ્ઞાની અભિમાન કરે છે ને। અહીંયા કહે છે ભાઈ જરા સાંભળ, એ પરિણામ કયા પરિણામ, મંદિર બનાવ્યા પુસ્તકો છપાવ્યા આ બધા શિષ્યોને સમજાવ્યા આ બધા પરિણામ, એ પરિણામ ક્યાં આવ્યા, એ પરદ્રવ્યમાં આવ્યા ને પરિણામ। મંદિર બન્યું તો એ પરદ્રવ્યમાં પરિણામ થઈને મંદિર તો બન્યું ને, પુસ્તક છપાયા તો એ કાગળની અંદર એવા પરિણામ થયા ને, શિષ્ય થયા તો એ બીજાની અંદરના પરિણામ થયા ને, એટલે એ બધા બહારના કામ કર્યાનું અજ્ઞાનીને અભિમાન હોય કે મેં કર્યા એને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ પરિણામ જે જડમાં અને પરદ્રવ્યમાં થાય છે તેમાં તું તન્મય નથી, એને એટલે મંદિર આદિને તું શું કરે, તન્મય થયા વિના કેવી રીતે કરે, પરંતુ એના થવાના કાળે તને જે ઈચ્છા થઈ તેનો તું અજ્ઞાન ભાવે કરતા છે, જડને તું કરી શકતો નથી એટલે જડનો પરનો તો તું કરતા નથી, અજ્ઞાન ભાવે પણ કરતા નથી, ખરેખર જડનો તો તું કરતા નથી પણ જે જડમાં કાર્ય કરવાની ઈચ્છા થઈ તેનો તું અજ્ઞાન ભાવે કરતા છે, જો તને જ્ઞાન હોત તો તું એને તારાથી જુદા માનત અને એનો કરતા થાત નહીં। એટલે ગુરુદેવ કહે છે કે એ કાર્યો થયા તો એ કાર્યો થયા એના કાળે તને જે ઈચ્છા થઈ તેનો તું અજ્ઞાન ભાવે કરતા છે, જડ અને પરનો કરતા તો નથી, એ તો વાત જ નથી, પણ તારી ઈચ્છાનો તું કરતા છે અજ્ઞાન ભાવે, પણ રાગાદિરૂપ સ્વપરિણામાત્મક જે કર્મ તેનો તું અજ્ઞાનપણે અવશ્ય કરતા છે। શું કહે છે, રાગાદી રૂપ સ્વપરિણામાત્મક જે કર્મ, જે રાગાદી રૂપ જે કાર્ય થયા પોતાના પરિણામ થયા છે એનો તું અજ્ઞાનપણે અવશ્ય કરતા છે, પણ
પેલા પરદ્રવ્યનો કરતા નથી. અજ્ઞાની જીવ સ્વપરિણામાત્મક કર્મને કરે છે, સ્વપરિણામ સ્વરૂપ કાર્યને કરે છે, અને દુઃખ સ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે. ફળ આવે છે એ પણ સ્વપરિણામાત્મક ફળ છે. કેમ કે જે કાર્ય કર્યા એ તો ભાવ કર્યા ને, એટલે ભાવ બંધ થાય. સ્વપરિણામાત્મક કર્મને કરે છે એટલે જે કાર્ય કર્યું એ તો ભાવ રૂપે કરી, ઈચ્છા કરી, સારી ઈચ્છા, ખરાબ ઈચ્છા, સારો ભાવ, ખરાબ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ કર્યા. હવે એને કારણે આશ્રવ થયા અને બંધ થયા, એટલે ભાવ બંધ થયા, એટલે એનું જે ફળ આવ્યું એ ફળ પણ સ્વપરિણામાત્મક ફળ એને ભોગવે છે. ફળ જે આવ્યું એ પણ એને ભાવરૂપે ભોગવવાનું થાય છે. અજ્ઞાની જીવ રાગનો કરતા અને રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોગતા છે એમ તો છે, પણ સંયોગી ચીજ જે પૈસા, સ્ત્રી, છોકરા, આબરૂ ઇત્યાદિને તે ભોગવતો નથી, એટલે પરદ્રવ્ય જે સંયોગી ચીજ છે એનો તો એ કરતા થતો નથી કે એનો તો ભોગતા થતો નથી, પરંતુ જે ફળ આવ્યું એ ખરેખર દુઃખરૂપ જ છે. કેમ કે સુખ તો પોતાના સ્વભાવમાં છે, એટલે જે ભોગવવા પણ થયું છે એ ભાવ વિભાવ ભાવ છે, અને એવા ભાવને એ ભોગવનારો એનો એ ભોગતા થાય છે, પણ અજ્ઞાન અવસ્થામાં. પર દ્રવ્યને એ ભોગવતો નથી, પણ ભોગવવાના ભાવ જે ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થયું એને ભોગવવાનો ભાવ એ ભાવનો એ ભોગતા છે. અહીં પોતાના રાગાદી કર્મને અજ્ઞાની કરે અને તેનું ફળ જે અરખ આદિ તેને ભોગવે એટલે એનો એ ભોગતા થાય છે. કોણ? અજ્ઞાની. પણ એવો એ અજ્ઞાની પણ આ પૈસા, મકાન, સ્ત્રી ઇત્યાદિ પરદ્રવ્યને તો ત્રણ કાળમાં ભોગવી શકે નહીં, એ મૂળ વાત સિદ્ધ કરવી છે. આ પદાર્થો મળ્યા છે અને એને હું ભોગવું, એનાથી મને આનંદ થાય છે, એવી એની ઊંધી માન્યતા છે. એ ઊંધી માન્યતા બધાની છે, એટલે જગતમાં બધા એ પર પદાર્થોના સંયોગોને પ્રાપ્ત કરવા માટે થઈ અને વલખા મારી રહ્યા છે. આ મળે તો સારું, આ મળે તો સારું, આમ થઈ જાય તો સારું, તેમ થઈ જાય તો સારું, આટલા પૈસા મળે તો સારું, આવું મકાન મળે તો સારું, આવી પત્ની મળે તો સારું, આવો પતિ મળે તો સારું, આવા બાળકો હોય તો સારું. બધી ઈચ્છા પર દ્રવ્ય સંબંધીની છે અને એમાં એ કાંઈ કરી શકતો નથી, છતાંય એવા ભાવ કરી અને એવા પ્રયત્નની આડે આખું જીવન પૂરું કરી નાખે છે. આખું આયખું એનું, એક તો આયુષ્ય ઓછું, અહીંયા વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે આપણું આયુષ્ય કેટલું, વધારે વધારે કેટલું નથી, 90 વર્ષનું, કોકનું 100 વર્ષનું, પણ ભાઈ 80 વર્ષ પછી તો કાંઈ થતું નથી. જ્યારે 100 વર્ષનું આયુષ્ય કહ્યું હોય ત્યારે 80 વર્ષ પછી તો કોક જ જીવ એવો હોય કે જે બધી જ સેન્સ બરાબર રાખી અને સ્વાધ્યાય અને ધર્મ કરી શકે, ગુરુદેવ જેવા કોક જ જીવ હોય. બાકી તો પછી તો યાદ શક્તિ હોય નહીં, સમજ શક્તિમાં ફેર પડી જાય, તો સમજ શક્તિ સારી રહી હોય તો યાદ ના રહેતું હોય. એટલે ધર્મ જયારે સેન્સ સારી હોય ત્યારે કરી લેવો જોઈએ, સાચી સમજ આવે સમ્યક દર્શન થયા પછીથી કોઈ ચિંતાનું કારણ રહેતું નથી. એટલે આટલું ટૂંકું આયુષ્ય હોય અને એ આયુષ્યમાં એ પૂરી જિંદગી આખી પરના કાર્યો કરું, પરમાં હું કરી શકું છું એ સાથે જ આખું જીવન વિતાવી દે, એ નરી મૂર્ખાઈ સિવાય બીજું શું છે? કેમ કે આવો ભાવ મળવો એ અતિ દુર્લભ છે, કઈ એમ સહેલાઈથી મળી જતો નથી. લાખો કરોડો ભાવ જાય ત્યારે આવો ભાવ મળે છે. જો ને, એકેન્દ્રીયમાં એક જાય તો અનંત કાળ સુધી એકેન્દ્રીયમાં જ રહે છે, એકેન્દ્રીયમાંથી એને ક્રોસ થવું અઘરું પડે છે. આ ઝાડ પાનમાં જોઈએ છીએ, આ બેકયાર્ડમાં આટલા બધા લોનમાં જે જીવો છે ને, ઘાસના એક એક ઘાસનો જીવ, એનો વિચાર કરીએ તો મરીને ક્યાં જાય? એ ઘાસમાં ને ઘાસમાં જ ઉત્પન્ન થાય, એને બિચારાને કોઈ અવકાશ જ નથી, એને બીજો કંઈ કરવાનો અવકાશ જ પ્રાપ્ત થતો નથી, એને એવી સુવિધાઓ જ મળી નથી. બિચારાનું એવું પાપ કર્મ છે કે જે ઉદયમાં વર્તે છે ને, એ પાપ કર્મના ઉદયમાં એ
દ્વેષ ભાવમાં દ્વેષ ભાવમાં એનું જીવન પૂરું થાય છે, ફરી પાછો ત્યાં ને ત્યાં ઉપજે છે. એટલે આવું સંઘની પચીન્દ્રેપણું, મનુષ્યપણું અને પાછો આવો ધર્મ મળવો બહુ દુર્લભ વસ્તુ છે. અને એને આપણે વેડફી નાખીએ કે કેમ ચાલે. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ તારી બધી માન્યતા તારે બદલવી પડશે, તું આ બધાની પાછળ પડ્યો છો, પૈસા મકાન સ્ત્રી બધાની પાછળ જે પડ્યો છો તો એને તું ત્રણ કાળમાં ભોગવી શકે નહીં, એ મૂળ વાત છે. તને એમ થાય છે કે મને એનાથી આનંદ આવે છે? કોઈકે મને પ્રશ્ન કર્યો હતો હમણાં ગઈ વખતે દિગંબર પર્યુષણ વખતે ફિલાડેલ્ફિયા જવાનું થયું ત્યારે એક બેને પ્રશ્ન કર્યો હતો કે પણ મને તો એમાં આનંદ આવે છે ને, તો એ શું છે? એમને એ માન્યતા માન્યું એટલે એ આનંદ આવે છે એવો ભ્રમ છે. જેમાં આનંદ આવે છે એ આનંદ ટકીને રહે છે? એ આનંદ એટલો ને એટલો જ રહે છે? જેમાંથી આનંદ આવે છે એમાંથી એમાંથી દુઃખનું કારણ પણ થાય છે કે નથી થતું? કાર છે તો કાર આનંદનું કારણ હોય તો દરેક સમયે આનંદનું કારણ જ રહેવી જોઈએ, એક સરખા આનંદનું કારણ થવી જોઈએ, પણ જયારે બગડે છે ત્યારે દુઃખનું કારણ થાય છે. એટલે વસ્તુમાં આનંદ છે એવી માન્યતા કરવી, એવો ભ્રમ કરવો અને પછી આપણે એ ભ્રમમાં રાચી રહેવું. ખરેખર ક્યાં એ આનંદ છે? સાચા સુખનો જેને અનુભવ નથી કર્યો એને એવો ભ્રમ છે, એને એવો ભ્રમ છે. એમને એમ હતું કે મને એ વખતે મારા સુખગુણની પર્યાય છે ને, એમને બેનનો પ્રશ્ન એવો હતો કે મને જે આનંદ આવે છે સુખ થાય છે તો મારા એ આનંદ ગુણ કે સુખ ગુણની પર્યાય કહેવાય કે નહીં? એમ કીધું કે તો ભ્રમ છે. સુખ ને આનંદનો અનુભવ તો અંતરમાંથી થાય, બીજે ક્યાંયથી થઈ શકે નહીં. સાચું સુખ ને સાચા આનંદનો અનુભવ સ્વરૂપમાંથી થાય, પર પદાર્થોમાંથી ક્યાં આનંદ આવે છે? શ્રીખંડ ખાઈએ તો ક્યારે આનંદ આવે? કે જયારે ભૂખ લાગી હોય ત્યારે. ભૂખ ન લાગીએ પેટ ભરીને બેઠા હોય તો કઈ એટલો આનંદ નથી આવતો, અને બહુ ભાવતો હોય ને કદાચ જમ્યા પછી પણ ખાઈ લઈએ તો કેટલોક ખાઈ શકીએ, એક વાટકો બે વાટકા અને ત્રીજો વાટકો કોઈ આપે તો ઉલટી થઈ જાય છે. પેલાના વખતમાં પેલા નાતની અંદર લોકો લાડવા મોઢામાં સીધા આમ ખવડાવવા આવતા, અને એ વખતમાં લગ્ન વગેરે વખતે પણ આમ કોળિયા આપતા અને મોઢામાં સીધું મૂકી દે, આખે આખું મૂકી દે. અરે પૂછે પણ નહીં કે ભાઈ એને ગળ્યું ભાવે છે કે નથી ભાવતું. બિચારા કેટલા એવા હોય કે જેને ગળ્યું ભાવતું ન હોય, તમે આવડું મોટું ગુલાબજાંબુ કે લાડવાનું વરખું સીધું એના મોઢામાં મૂકી દો, એક જાય ને પાછો બીજો આવીને બીજું મૂકે, ત્રીજો આવીને ત્રીજું મૂકે, એમને એમ થાય. સૌરાષ્ટ્રમાં આવો બહુ એવા છે, બહુ આગ્રહ બહુ કરે. રાજકોટમાં અમે એવો આગ્રહ માન્યો હતો, બહુ દુઃખ થતું હતું કે આ બધી ઉપાધિ આ લોકો આમ કરી મોઢામાં નાખ્યા જ કરશે, નાખ્યા જ કરશે, આ તો ત્રાસ થઈ ગયો. સાચી વાત છે, જેને ગળ્યું ભાવે છે એને પણ ત્રાસ થઈ જાય, ક્યાં સુધી ભાવે? એટલે વસ્તુ પદાર્થો કોઈ સુખનું કારણ છે જ નહીં, આ વાત આપણે જાતે નક્કી કરવી પડે. અને ગુરુદેવ એ જ સમજાવી રહ્યા છે કે ભાઈ તું જેને સુખનું કારણ માને છે એવા પૈસા મકાન સ્ત્રી આદિ એ ત્રણ કાળમાં તું ભોગવી શકતો નથી. ચોખ્ખી વાત અહીંયા એ વાત લખી છે, બહુ સ્પષ્ટ લખી દીધું કે ત્રણ કાળમાં એ તું ભોગવી શકતો નથી. આને જો જ્યાં સુધી સ્વીકારીશ નહીં ત્યાં સુધી તારી પર પદાર્થને પ્રાપ્ત કરવાની આંધળી દોડ એ મટશે નહીં. એ તો રાગ છે, ઊંધી માન્યતા છે, એવી માન્યતાને બદલવાની જરૂર છે. એટલે ફેરફાર કરવો પડશે, ઘણો ફેરફાર કરવો પડશે, સમજવું પડશે. અને આવો રાગ ક્યાં સુધી જીવ કરશે? જીવ ક્યાં સુધી રાગને કરે છે? જો ગુરુદેવ સમજાવે છે અને એના ફળને ભોગવે છે ક્યાં સુધી? કે જ્યાં સુધી હું એક જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા છું એવી દ્રષ્ટિનો અભાવ છે ત્યાં સુધી તે રાગ કર્યા કરશે, રાગ આદિનો કરતા થશે અને તેના ફળ જે દુઃખ છે એનો ભોગતા થશે. નિજ ચિદાનંદ સ્વરૂપની અંતરમાં દ્રષ્ટિ થતાં તે રાગ આદિનો અકર્તા છે અને અભોગતા છે. હવે ગુરુદેવ કહે છે કે જો આ વાત ત્રણ પ્રકારે સમજવાની છે. પહેલી વાત તો કે અજ્ઞાની જીવ પરમાં જે અરખ શોકના ભાવ કરે છે તેને ભોગવે છે, પણ પરદ્રવ્યને એટલે કે સ્ત્રી ધન મકાન ઇત્યાદિને ભોગવતો નથી. પોતાના ભાવને ભોગવે છે અજ્ઞાની, પણ પરદ્રવ્યને ભોગવતો નથી. એક વાત. બીજી વાત, જ્ઞાની જીવને
હવે જ્ઞાનીની વાત લીધી છે, જ્ઞાની જીવને અંતરંગમાં સ્વભાવનું શુદ્ધ એક જ્ઞાયક ભાવનું ભાન થયું છે. સ્વભાવનું એટલે શુદ્ધ એક જ્ઞાયક ભાવનું ભાન થયું છે, તેથી તે જ્ઞાની સ્વભાવ દ્રષ્ટિએ રાગ આદિનું કરતા નથી અને તેનું ફળ જે દુઃખ એનો ભોગતા નથી. એને પોતાના જ્ઞાયક સ્વભાવનું ભાન થયું છે એથી એ સ્વભાવ દ્રષ્ટિએ એને રાગ આદિનું કરતા પણ નથી, રાગમાં કરતા થતો નથી અને જે ફળ છે એનો પણ એ ભોગતા થતો નથી. આ બીજી વાત. હવે ત્રીજી વાત, આ જ્ઞાનીની વાત કરી કે એ ભાવનો એ રાગ આદિનો કરતા કે ભોગતા થતો નથી, તો પણ ત્રીજી વાતમાં કહે છે કે તો પણ જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમની અપેક્ષાએ કરતા પણ છે અને ભોગતા પણ છે. એમ કહ્યું ને કે જ્ઞાની છે એને રાગ આવે છે તો એનો એ માત્ર જાણવા દેખવા વાળો રહે છે, પણ છતાં એને રાગ આવે છે તો જેટલો રાગ છે એમાં રાગમાં જેટલું પરિણમન, બહુ સ્પષ્ટ કર્યું છે કે તો પણ જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે તેટલું પરિણમનની અપેક્ષાએ કરતા પણ છે અને એ જ રીતે ભોગતા પણ છે. રાગ આવ્યો અને એની સાથે જોડાતો જ નથી, બિલકુલ જોડાતો જ નથી એવી જો દશા છે અને એ વખતે પોતાના સ્વરૂપને વિશે એ ચાલ્યો જાય છે તો આખી વાત જુદી છે. પણ રાગ આવ્યો છે અને ભલે એને રાગને જુએ છે પણ જેટલો એ રાગમાં એકરૂપ થયો એટલું રાગનું પરિણમન એને કહેવાય, એટલે એવું એનું કરતાપણું અને એ જ રીતે એનું ભોગતાપણું પણ છે, એટલે એવા અલ્પકર્મ પણ એને બંધાય છે. પણ એને એની સાથે એકત્વ અતિ અલ્પ થાય છે, જ્ઞાનીને એવું એકત્વ થતું નથી. આપણે કહીએ છીએ ને કે અનંતાનુબંધી કસાય ગયો, ક્રોધ માન માયા લોભ એ ચાર કસાય છે, એટલે કે રાગ અને દ્વેષ. એ અનંતાનુબંધીના ગયા પછીથી જે ક્રોધ માન માયા લોભ જે થાય છે એ નબળા છે, એટલે એમાં અનુબંધ પણ ઓછો છે અને અનંત અનુબંધ થાય એવું તો થતું નથી. પણ છતાંય જેટલું પરિણમન છે એટલે જેટલું એની સાથે એકત્વ છે, જેટલું એમાં ગંવાપણું છે, સાદા શબ્દોમાં કહીએ તો જ્ઞાનીને પણ એમાં જેટલું ગંવાપણું છે એટલું એને કર્મ બંધનું કારણ થાય છે, ભાવ બંધ થાય છે. જ્ઞાની સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગને કરતો નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોઈએ તો એ ખરેખર રાગને કરતો નથી, દુઃખને ભોગવતો નથી, પણ એથી કોઈ એકાંત પકડીને માની નહીં કે જ્ઞાનીને સર્વથા દુઃખ છે જ નહીં, તો એમ વાત નથી. જ્ઞાનીને યત કિંચિત જે રાગ છે તેટલું તે વખતે દુઃખ છે અને તેટલો તે ભોગતા પણ છે. અહીંયા વાત ચાલે છે જુદી, અહીંયા અત્યારે અજ્ઞાનીની વાત ચાલે છે, જ્ઞાનીની વાત અહીંયા નથી, પણ આ સાથે વાત આવી એટલે સ્પષ્ટતા કરી દીધી. અહીંયા તો અજ્ઞાનીની વાત ચાલે છે કે જીવ સ્વપરિણામાત્મક એટલે સ્વપરિણામ સ્વરૂપ રાગના પરિણામોનો કર્તા છે અને તેના ફળરૂપે જે અરક શોકના પરિણામ થાય તેનો તે ભોગતા છે, પણ પરદ્રવ્યનો એ કર્તા તે ભોગતા નથી. આ વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પણ પુણ્ય પાપ આદિ ભાવને ઉદગળ સ્વભાવ કયો છે ને? તમે એમ કહ્યું કે આ પુણ્ય પાપ આદિ ભાવ જીવના, તો પહેલા તો એવું આવ્યું હતું કે પુણ્ય પાપ આદિ ભાવ એ ઉદગળ સ્વભાવ છે. સમયકારમાં પહેલા તો એવી વાત આવી હતી, પુણ્ય પાપ અધિકારની અંદર પણ એવી રીતે વાત આવી હતી. સુદેવ એનું સમાધાન આપે છે, કહે છે કે હા એ પ્રમાણે કહ્યા છે, સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષ દ્રષ્ટિની પ્રધાનતામાં તેને ઉદગળ સ્વભાવ જાણે છે. કોને? પુણ્ય પાપ આદિ ભાવોને ઉદગળ સ્વભાવ જાણે છે. કોણ જાણે છે? જ્ઞાની, સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષ, જેને સ્વભાવની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની એ દ્રષ્ટિની પ્રધાનતામાં એટલે દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરતા અથવા તો જેને સમ્યક દર્શન થયું છે એને પોતાના સ્વરૂપ વિશે અને પરના સ્વરૂપ વિશે બરાબર જેમ છે તેમ સમ્યક શ્રદ્ધા છે, ત્યારે
પોતાની દ્રષ્ટિની મુખ્યતાથી જુએ તો એને એ બીજું બધું છે કે પોતાથી જુદું લાગે છે, એટલે પોતે ચેતન છે, તો બાકી બીજું બધું છે એ પરના કારણે છે, એટલે એ પૂદગળ કર્મના કારણે છે, તો એ પૂદગળ સ્વભાવ છે, એ પૂદગળમય છે, એમ એને જાણે છે. સ્વભાવ દ્રષ્ટિવંત પુરુષ દ્રષ્ટિની પ્રધાનતામાં તેને એટલે કે પુણ્ય પાપ આદિ ભાવોને પૂદગળ સ્વભાવ જાણે છે, કેમ કે તેઓ એટલે કે આ પુણ્ય પાપ આદિ ભાવો એ જીવના સ્વભાવમાં નથી, જીવના કોઈ ગુણને કારણે થતા નથી, તેઓ જીવના સ્વભાવમાં નથી અને સ્વભાવની દ્રષ્ટિમાં સ્વાનુભૂતિમાં સમાતા નથી, ભિન્ન જ રહી જાય છે. વળી તેઓ પૂદગળના કર્મના ઉદયના લક્ષ્ય પર્યાયમાં થાય છે, પરના લક્ષ્ય થાય છે ને, એટલે પૂદગળના એટલે કે કર્મના ઉદયના લક્ષ્ય પર્યાયમાં થાય છે. કર્મનો ઉદય એવો આવ્યો છે અને એનું લક્ષ થતા જે થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, એટલે લક્ષ તો બારમાં છે. સ્વનું લક્ષ કરે ત્યારે તો એ થતા નથી, કેમ કે એનો એ સ્વભાવ નથી, એનામાં એવા કોઈ ગુણ નથી, પણ એ તત્કાલીન યોગ્યતા છે, પરનું લક્ષ કરતા થયેલા એ ભાવ છે. અને સ્વભાવનું લક્ષ કરતા એ નીકળી પણ જાય છે, સ્વભાવનું લક્ષ કરતા નીકળી જાય છે, માટે તેમને પૂદગળ સ્વભાવ કયા છે, જીવના સ્વભાવ નહીં એટલે એને પૂદગળ સ્વભાવ એ રીતે કયા છે. પણ અહીંયા બીજી વાત છે, અહીં તો અજ્ઞાની જીવ પોતે રાગના પરિણામને કરે છે અને તેનું ફળ જે દુઃખ તેને ભોગવે છે, કેમ કે અજ્ઞાની જીવ પોતાના પરિણામથી તન્મય છે અને પરદ્રવ્ય છે એના પરિણામથી એ તન્મય નથી. પોતાના પરિણામથી તન્મય છે એટલે એમ કહ્યું કે એનો એ કરતા ભોગતા થાય છે એ એટલે અજ્ઞાની, અહીંયા અજ્ઞાનીની વાત છે. અજ્ઞાની જીવ પોતાના પરિણામથી તન્મય છે, પરંતુ પરદ્રવ્યની જે પર્યાય થાય તેનો તે કરતા ભોગતા નથી, કેમ કે તેમાં તે તન્મય નથી. આગળ 321માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આને પર્યાયમાં જે શુભાશુભ ભાવ થાય તે પરિણામ છે અને પોતાનું દ્રવ્ય તે પરિણામી છે, તે પરિણામ પરિણામીથી અનન્ય છે એમ અહીં કહેલ છે. આને એટલે કે જીવને, એ જીવને પર્યાયમાં જે શુભાશુભ ભાવ થયા એ જીવના પરિણામ છે અને એ જે ભાવ થયા છે એ પરિણામ અને એ પરિણામ કરનારો એ જીવ એ દ્રવ્ય, એમ પરિણામ અને પરિણામી એક જ દ્રવ્યને વિષય છે, એટલે પરિણામ પરિણામીથી જુદા નથી, પરિણામ પરિણામીથી અનન્ય છે, પરિણામ પરિણામીથી અન્ય એટલે કે જુદા નથી એમ અહીંયા કહેવામાં આવ્યું. આ સ્વરૂપથી ચ્યુત એવા અજ્ઞાની જીવની વાત ચાલે છે, સ્વરૂપનું લક્ષ નથી પરનું લક્ષ કરે છે અને શુભ કે અશુભ ભાવ થાય છે તો એ ભાવ એ પરિણામ જીવના પોતાના છે અને જીવ એ પરિણામથી અનન્ય છે. શુભાશુભ ભાવથી જીવ અનન્ય છે, તન્મય છે, માટે કહે છે કે પરિણામ પરિણામી ભાવથી ત્યાં કરતા કર્મપણું છે અને ભોગતા ભોગ્યપણું પણ છે એમ નિશ્ચય છે. આ રીતે નિશ્ચય સમજાવે છે. શુભ કે અશુભ રાગના પરિણામ થાય તે પરિણામી એવા જીવના પરિણામ છે, પણ પરદ્રવ્યના પરિણામ થાય તે જીવના પરિણામ નથી, સ્વપરિણામીના પરિણામ નથી. શુભ કે અશુભ જે પરિણામ થયા, રાગ કે દ્વેષના જે પરિણામ થાય તે પરિણામ એ જીવના પરિણામ છે, પણ પેલા પરદ્રવ્યમાં જે પરિણામ થાય તે જીવના પરિણામ નથી, પરના પરિણામ થાય તેનું પરદ્રવ્ય પરિણામી છે. પૂદગળના પરિણામ થયા એનું પરિણામી પૂદગળ છે, જીવ નથી. આ ન્યાયથી વાત સમજાય એવી છે. જેમ પોતાના પરિણામથી તન્મય છે તેમ પરના પરિણામ સાથે આત્મા તન્મય નથી, એટલે પૂદગળના પરિણામ સાથે આત્મા તન્મય નથી, માટે આત્મા પોતાના પરિણામનો કરતા ભોગતા હો પણ પરના પરિણામનો ક્યારેય કરતા ભોગતા નથી. કુંભાર
હું ગોળો કરું એવા પોતાના રાગનો કરતા હો, એવો રાગ થાય તો એનો કરતા થાય, પણ ઘડાનો કદી એ કરતા નથી. એક લીટી યાદ રાખવી એટલે બધું યાદ આવી જાય. શું યાદ રાખવાનું? કે કુંભાર હું ઘડો કરું એવો રાગ કરે છે તો એ રાગનો કરતા છે, પણ એ ઘડો કરે તો એ ઘડાનો કરતા નથી થતો. બસ આટલું યાદ રાખવું એટલે બધું આપોઆપ યાદ આવી જાય, અને પછી પોતે જાતે વિસ્તાર કરી જવો. અહીં તો અજ્ઞાની જીવ પરના પરિણામનો કરતા થઈને ઉભો છે, તેની તે મિથ્યા માન્યતાને છોડાવે. બધાની માન્યતા છે શું? પરના પરિણામના કરતા થવું, પરમા કાર્ય થાય અને એમાં હું કાંઈક કરું. પરમા કાર્ય થાય અને એમાં પરમા કાંઈક શુભ કામ કોઈ બીજો કરતો હોય ને તો એમાં પોતાને નિમિત્ત થવાનો ભાવ પણ બહુ આવે, કે અમે કહ્યું એટલે થયું, એમ થવાનું હતું ને થયું, કે અમે તો નિમિત્ત થયા. ભાઈ નિમિત્ત તો થઈ શકાતું જ નથી, એ વાત પણ સમજવા જેવી છે. કોઈ કોઈમાં નિમિત્ત થઈ શકતો જ નથી, કેમ કે કાર્ય જે વખતે થાય તે વખતે પોતે ઉપસ્થિત હોય તો નિમિત્ત કહેવાય. પેલાનું કાર્ય ક્યારે થવાનું છે, શું થવાનું છે એ તું ક્યાં જાણે છે? એટલે એ માન્યતાને છોડવાની છે કે પરના કાર્યો હું કરી શકું છું, પરને હું સમજાવી શકું છું, અને એને મેં સમજાવ્યું એટલે એને દાન આપ્યું એટલે હું નિમિત્ત થયો. અરે ભાઈ આવું નિમિત્ત પણ તું ક્યાંથી લાવ્યો? મોટાભાગના જીવોને એમ જ છે, જૈનોમાં બધાને એમ છે કે આપણે એમ કે દાન લેવા જઈએ તો બીજું કાંઈ નહીં, ભલે આપણે સારું કામ થાય છે ને એટલે એમાં આપણે દાન લઈ આવ્યા અને પેલાને સમજાવ્યા ને ભાઈએ દાન આપ્યું, દાને એમણે આપ્યું એનું પુણ્ય એમને બધું બરાબર, પણ આપણે નિમિત્ત થયા. તો તું ક્યાંથી નિમિત્ત થયો? તે સમજાવ્યું એટલે એ સમજ્યો છે, એ માન્યતા પહેલા કાઢી નાખી. એમાં તારો કરતા ભાવ છે, તારા સમજાવવાથી એ નથી સમજ્યો, એ સમજવાનો હતો એટલે સમજ્યો છે, એ એના પરિણામ છે. અને પેલા દાનના પૈસા એને આપ્યા નથી, કેમ કે એ પૈસા એના નથી, આત્મા પૈસાને ગ્રહણ કરતો નથી, તો પછી આપે ક્યાંથી? એટલે એ દાનેશ્વરીએ પણ કાંઈ પૈસા આપ્યા છે એમ નથી. એટલે વાત જ આખી જુદી છે, એમાં તું તારું કરતા પણ ક્યાં ઠાલવી રહ્યો છે? નકામાનો અભિમાન કરે છે કે મેં એને સમજાવ્યો એટલે એને 50,000 રૂપિયાનું દાન આપી, એટલે આપણે તો નિમિત્ત થયા. આ બધા એમ જ વાત પકડીને બેઠા છે, એમ નથી ભાઈ, તું નિમિત્ત થતો નથી, તું અભિમાનમાં રહી ગયો છે. પેલો માણસ જે છે એને એમ કહેવાય કે અજ્ઞાન અવસ્થામાં એ દાન કરવામાં એ નિમિત્ત છે, દાન થયું એમાં અજ્ઞાન અવસ્થામાં પેલો નિમિત્ત થાય, અને એ પણ જો જ્ઞાન અવસ્થામાં હોય તો એ પણ નિમિત્ત થતો નથી. કેમ કે એ વાત સમજવા જેવી છે કે જે દાન આપી રહ્યો છે એ પરદ્રવ્યનું તો કાર્ય કરતો નથી, એ જ્ઞાન અવસ્થા કે અજ્ઞાન અવસ્થા એકમાં, એટલે એ તો પ્રશ્ન જ નથી, એનો કરતા થતો નથી. પણ એનો ભાવ, જે શુભ ભાવ છે, એ શુભ ભાવ આવ્યો એને કારણે થઈ અને એ શુભ ભાવનો એ કરતા થાય છે, પણ એ અજ્ઞાન અવસ્થામાં. અને એ શુભ ભાવ છે એના નિમિત્તે પેલા દાનના પૈસા ત્યાંથી બીજી જગ્યાએ ગયા, તો એ અજ્ઞાન અવસ્થામાં એવું નિમિત્ત પણ કહેવાય, પણ જ્ઞાન અવસ્થામાં તો એ પણ નિમિત્ત થતો નથી. કેમ કે જ્ઞાન અવસ્થામાં એ પણ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, પૈસા પૈસાના કારણે ગયા છે, અને જે શુભભાવ આવ્યો એ શુભભાવનો એક નાતા દ્રષ્ટા છે, એ શુભભાવ કરવા વાળો એ નથી. કેમ કે એ જ્ઞાની છે, દાનેશ્વરી છે, તે જ્ઞાની છે. અને આપણે તો આખી વાત જ જુદી પકડીને બેઠા છે કે મેં એને સમજાવ્યો અને પછી એમણે દાન આપ્યું, આપણે તો નિમિત્ત થયા. અરે ભાઈ કોઈના કાર્યમાં શું નિમિત્ત ન થઈ શકે, એટલી વાતને તો પહેલા સમજ. બહુ ઊંધું ઊંધું બહુ ચાલી રહ્યું છે, જૈન દર્શનમાં બહુ મોટો ફેરફાર થઈ ગયો છે, ખૂબ ખોટી વાતો બધી ચાલી રહી છે. જે જેમ સ્વરૂપ છે એ વસ્તુ કોઈ સમજાવતું નથી, કોઈ સમજવા માંગતું નથી. આ બધી પાઠશાળાઓમાં પણ ઘણું બધું ઊંધું ઊંધું શીખવાડવામાં આવી રહ્યું છે, કર્મ બધું કરે કર્મ બધું કરે, આવું ઊંધું જ્ઞાન બાળકોને છોકરા આપી રહ્યા છો. અને જે એનો વહીવટમાં પડ્યા છે જૈનાની અંદર, જે બધી પાઠશાળાઓનું બધું સંચાલન માટે થઈને મોટી મિટિંગો કરે છે, એ બધા પોતે પહેલા તત્વને સમજે ને પછી ક્યુરિક્યુલમ નક્કી કરે તો સારું, અથવા તો એવા જ્ઞાનીઓને બોલાવે એમાં અને નક્કી કરે. આ જાતે નક્કી કરીને બધી ઊભું કરી દીધી છે, એ બધું શું કરી રહ્યું છે? મિથ્યાત્વનો પ્રચાર સિવાય બીજું શું કરી રહ્યા છે? કર્મ બધું કરે આવી મિથ્યા માન્યતા બાળકોને આપી, અને બાળપણમાં જે શીખેલું હોય એ જલ્દી જતું નથી, એ ભૂસવું અઘરું પડે છે. કે પરદ્રવ્યના આપણે કરતા થઈએ,
આ વાત જન્મથી આપણને ચાલી આવી છે, અનાદિથી ચાલી આવી છે, એને દૂર કરવામાં કેટલી તકલીફ પડે છે. અરે વિભાવ ભાવના એ આપણે તો કરતા નથી, તો પહેલેથી જ બાળકોને એવું કેમ ના શીખવાડવું જોઈએ? એવું જ શીખવાડવું જોઈએ. સાચી વાત પહેલાથી શીખવાડવામાં આવે તો એ જીવ માટે કેટલું લાભદાયી થાય. પણ એમાં પણ કોઈ કોઈને શીખવાડી શકતું નથી. આ તો ભાવની વાત છે. જેને શીખવાનું થવાનું છે, જેને આ જ્ઞાન થવાનું છે, એને જ થવાનું છે. કોઈના કારણે થાય છે એમ નથી. પણ એ વખતે એવું નિમિત્ત છે, જેને જ્ઞાન થશે એને એવા નિમિત્ત મળી જશે. એ પણ પરમ સત્ય છે. અહીંયા એક વાત કરે છે આગળ ગુરુદેવ, જે બધાને પ્રશ્ન છે કે ભાઈ સોની, દરજી, કુંભાર આદિ કારીગર, એ બધા કારીગરો છે ને, એ બધા સ્વપરિણામના રાગના કરતા છે, પણ તેઓ પરદ્રવ્યના પરિણામના કરતા નથી. કેમ કે પરિણામ પરિણામીથી અભિન્ન એક હોય છે. પરિણામ અને પરિણામી એ બંને જુદા ન હોય, અભિન્ન હોય, એક હોય, અને ત્યાં જ કરતા કર્મ પણ સંભવે. આ તો આપણે જાણીએ છીએ. હવે આ વાત આવી એટલે બધાને જે વાત ગળે નથી ઉતરતી એવો અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે પણ દાગીના કપડા ઘડો વગેરે જે કરવામાં આવ્યું તો એ કાર્યો કર્યા તો એનો કરતા કોઈ હોય કે ન હોય? એના કરતા વિના એ કાર્ય થયા નથી ને. એટલે કે આ બધા સોની, દરજી, કુંભાર જે કારીગર છે એ કરે તો એ બધું થાય ને. આ ચોપડીમાં તમે વાત લખેલી વાતને અમે અહીંયા ચોપડી બંધ કરીએ એટલે પછી અમે તો એવી જ માન્યતા માનીએ છીએ. અહીંયા તમે કહો છો એટલી વાર અમે હા પાડીએ છીએ. બધાનું આમ જ છે કે જયારે સ્વાધ્યાય કરીએ ત્યારે એમ રાખવાનું કે આ બધાનો કરતા નહીં, અને પછી પાછા પુસ્તક બંધ થાય એટલે આ માન્યતા છે. બધાની આ જ માન્યતા છે કે ભાઈ એ કરે ત્યારે થાય ને. આ દરજી કરે, કુંભાર કરે, સોની કરે, કડીઓ કરે, બધા કરે ત્યારે થાય ને. એમને ક્યાંથી થાય? ગુરુદેવ એ વાતને અહીંયા સમજાવે છે. એ સમાધાન આપણે લઈએ. બહુ સરસ સમાધાન આપ્યું છે કે અરે ભાઈ, દ્રવ્યમાં જે પ્રતિ સમય કાર્ય થાય એટલે પરિણામ થાય એટલે પર્યાય થાય, એનો કરતા પરિણામી એવું તે દ્રવ્ય છે. આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંત ક્યારેય ખોટો પડે નહીં. જેમ જીવ દ્રવ્ય છે તેમ પૂદગળ એક દ્રવ્ય છે. તમે પૂદગળ દ્રવ્યોને સમજ્યા નથી ને એટલે આવા પ્રશ્ન થાય છે. જેમ જીવ દ્રવ્ય છે તેમ પૂદગળ એક દ્રવ્ય છે, અને તેના પ્રત્યેક સમયે થતા પરિણામનો કરતા પરિણામી પૂદગળ દ્રવ્ય છે. એનો કરતા પૂદગળ દ્રવ્ય છે જે પરિણામી છે, પણ બીજું નથી. એ જ દ્રવ્ય છે. આ દાગીના આદિ કાર્ય છે તે પરિણામ છે, કે કપડાં સિવાય એ પણ પરિણામ છે, અને એનો કરતા પરિણામી એટલે કે તે દ્રવ્ય છે. સુવર્ણ આદિ જે કંઈ દ્રવ્ય છે તે દ્રવ્ય છે. એટલે એ જ દ્રવ્ય એ પૂદગળ પરમાણુનો સ્કંધ છે, અને એ જ એનો કરતા છે. પણ આ સોની કે દરજી કે એ કારીગર કોઈ પણ જે છે એ જીવ છે, એ એનો કરતા નથી. સોની આદિ તો તેને તે કાળે જે રાગ થાય તેનો કરતા છે, પણ એ આ દાગીના બન્યા કે કપડા બન્યા એનો કરતા નથી. આગળ 322માં પાના ઉપર પણ કહે છે કે આ સોની, બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ સોની અથોડા વગેરે સાધનોને ગ્રહે છે એમ કહીએ તે વ્યવહાર છે. અથોડો આમ ઊંચો થાય તે પરિણામ છે, અને અથોડાના પરમાણુ તેનું પરિણામી દ્રવ્ય છે. માટે અથોડાના પરમાણુ કરતા અને અથોડાનું ઊંચા થવું કે નીચા થવું એ બધું એ પરમાણુઓનું કાર્ય છે, પરંતુ અથોડો ઊંચો થાય તે સોનીનું કાર્ય નથી. સોની તેનો કરતા નથી, કેમ કે તે સોનીના એટલે જીવના પરિણામ નથી. સોનીના જીવના પરિણામ નથી. આ પ્રમાણે સમય સમયે પરમાણુમાં જે પરિણામ થાય તે તેના કાળે તેનાથી થાય છે. તે પરિણામ તેની જન્મક્ષણ છે. બીજો કોઈ તેનો કરતા નથી. આવો જ વસ્તુનો સ્વતંત્ર પરિણામન સ્વભાવ છે. જે પરિણામ સમયે સમયે થાય તે તેની જન્મક્ષણ છે. તે વખતે તેવા જ પરિણામ થવાના જ હતા, તે જ થાય છે. કેમ કે દરેક દ્રવ્ય છે તે પરિણામનશીલ છે. આ વાત ભૂલી જવી જોઈએ નહીં. અને એ દરેક પૂદગળ પરમાણુ છે એનો સ્કંધ થાય છે, તો એ સ્કંધનું પણ પરિણામ થાય છે. એમાંથી પણ પરમાણુઓ ભેગા થવા, છૂટા પડવા આ બધું થાય છે.
એટલે જે કાર્ય થાય છે, જે પરિણામ આવે છે તે તેની જન્મ ક્ષણ છે, અને એનો કરતા એ દ્રવ્ય પોતે જ છે, એનો કરતા બીજો કોઈ નથી. આવો વસ્તુનો સ્વતંત્ર પરિણમન સ્વભાવ છે. એટલે પહેલા તો આવી વાતને બેસાડવી પડે, આવી પ્રથમ વસ્તુના પરિણામની સ્વતંત્રતા મગજમાં બેસાડવી, સમજમાં લાવવી પડશે, એટલે આપોઆપ બધું સમજાવવા માંડશે. વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસે, વસ્તુના પરિણામની સ્વતંત્રતા બેસે કે દરેક વસ્તુના પરિણામ સ્વતંત્રપણે થાય છે એ બેસી જાય, તો તે પરના કરતાપણાથી ખસી હું શુદ્ધ એક જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ દ્રષ્ટિ કરશે. જેને વસ્તુના પરિણામની સ્વતંત્રતા બરાબર સમજાઈ ગઈ કે વસ્તુ પરિણમનશીલ છે અને એના પરિણામ એના કારણે થાય છે, આવી સ્વતંત્રતા જેને બરાબર સમજાઈ ગઈ છે, એ પછી પર વસ્તુના કરતાપણાથી પોતે ખસી જશે. એટલે કે પર વસ્તુનું કરતાપણું મારું હોય નહીં, અને એમ થતા એ પોતે પોતાના સ્વભાવ તરફ વળશે. પરના કરતાપણાથી ખસી હું શુદ્ધ એક જ્ઞાન સ્વભાવી આત્મા છું એમ એની દ્રષ્ટિ થશે, અને એમ દ્રષ્ટિ કરવી એ ગુરુદેવ સમજાવી રહ્યા છે. અને એમ જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે હું જ્ઞાન સ્વભાવનો કરતા છું, પણ રાગના વિકારના જે પરિણામ થાય તેનો હું કરતા નથી એમ યથાર્થ ભાન થાય છે. ધર્મી પુરુષ તો રાગ થાય તેને માત્ર જાણે જ છે, તેને કરતો નથી. જાણવું એ એના પરિણામ છે, પરંતુ રાગ થાય એ એના પરિણામ નથી. ધર્મી પુરુષ, જ્ઞાની પુરુષ જે સમજે છે એ જ સાચું છે, એ બધાને માટે એમ જ છે. ખરેખર તો જીવના પરિણામ શું છે, એના પરિણામ તો જ્ઞાન રૂપે જ છે. આ વિભાવ ભાવે જે કરવાના ભાવ થયા અને ભોગવવાના ભાવ થયા એને આપણે પરિણામ અહીંયા કહ્યા, એ વાત કહી, એ વાત બરાબર છે, પણ ખરેખર વાસ્તવમાં એ એના પરિણામ નથી. કેમ કે જીવ કેવો છે, શુદ્ધ છે, નિર્મળ છે, નવ તત્વમાં જે જીવ કયો છે એને કોઈ એવા પરિણામ છે જ નહીં. એ જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. એને આશરો પણ નથી, બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. એ તો શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ નાયક છે, એટલે એના પરિણામ તો જ્ઞાન સ્વભાવે પરિણમે, એ જ એના પરિણામ છે, બીજા કોઈ પરિણામ નથી. એટલે જ્ઞાન કરવું, જાણવું એ એના પરિણામ છે, પણ આ કઈ રાગના પરિણામ થાય એના પરિણામ નથી. આવી વાત છે. ભગવાન આત્માનો પરમ શુદ્ધ એક જ્ઞાન પ્રકાશ છે, બસ જાણવું એ એનું કાર્ય છે, પણ પરનું કરવું કે તે સંબંધી રાગ કરવો તે એનું કાર્ય નથી. પરનું કરવું અથવા તો પર સંબંધી રાગ કરવો, પરમાં કાર્ય કરી શકું છું એવો રાગ કરવો, પરના કાર્ય હું કરું એવી માન્યતા કરવી એ મિથ્યાત્વ છે, અને રાગનો કરતા પણ અજ્ઞાની જીવ જ થાય છે, જ્ઞાની જીવ તો એનો કરતા થતો નથી. અહીં કહે છે, અજ્ઞાન ભાવે જીવ રાગનો કરતા અને રાગ એનું કાર્ય એમ ભલે હો, પણ પરના કાર્ય જીવ કરે એ ત્રણ કાળમાં શક્ય નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.